ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું કે નહીં તેની ચર્ચા આજે વડાપ્રધાને તાકીદે બોલાવેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં થશે. નજીવી બાબતે ધોરાજીમાં કોમી હુલ્લડ, 20 દુકાનોની તોડફોડ, 15 ઘાયલ, અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લગાવ્યો. અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે અમરેલી ખાતે યોજેલી રેલીમાં ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના સંકેત આપતા ત્રીજા મોરચાના નેતાઓ. ગુજરાતમાં સામાન્ય રીતે દ્વિપક્ષીય રાજકારણ રહ્યું છે, પરંતુ હવે રાજ્યમાં ત્રીજો મોરચો સજીવન કરવાના પ્રયાસરૂપે શનિવારે અમરેલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલનમાં ભૂતપૂર્વ વડાપ્રધાનો ચંદ્રશેખર દેવેગૌડા તથા એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે, ગુજરાત એનસીપીના અધ્યક્ષ સનત મહેતા ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નેતાઓએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હેઠળ ચૂંટણી થાય તેવી માંગણી સાથે આગામી ચૂંટણીમાં કોમવાદી પરિબળોને મારી હટાવવાની અપીલ કરી. શરદ પવારે આગામી ચૂંટણીમાં જરૂર પડે તો કોંગ્રેસ સાથે મળીને એનસીપી ચૂંટણી લડશે તેવા સંકેતો આપ્યા. હવે ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યભરના ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરવાના બહાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ અમરેલી ખાતે એક મહાસંમેલન યોજીને ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. આ પ્રસંગે ભૂતપૂર્વ વડાપ્રધાનો દેવેગૌડા અને ચંદ્રશેખર ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પણ ઉપસ્થિત હતા. પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવાર અને ચંદ્રશેખરે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના સંકેતો આપ્યા. कांग्रेस पार्टी का रूप क्या होता है? कांग्रेस पार्टी ये समझती है कि वही लोग शासन करने के लिए पैदा हुए हैं, वो लोग इतिहास से कुछ सीखने को तैयार नहीं है, इसलिए मैं इसके बारे लिए बहुत आशान्वित नहीं हूँ. लेकिन जनतंत्र को बचाने के लिए और देश की एकता को अक्षुण्ण रखने के लिए जो भी सहयोग करे उस सबके साथ सहयोग करने के लिए हमें तैयार रहना है. सिक्युलर फोर्सेस को बैठकर कुछ रास्ता निकलने के लिए तैयारी करनी होगी और जहाँ तक राष्ट्रवादी कांग्रेस पार्टी है हमारी तैयारी इसमें रहेगी कि जिसमें सिक्युलर वोटों का बंटवारा न हो जाए और बीजेपी का फायदा न हो जाए, इसके लिए बाकी लोगों के साथ हमारी अलाइनमेंट करने की भी तैयारी रहेगी. भूतपूर्व वडाप्रधान देवेगौड़ाए गुजरात में पहली चूंटणी न योजवाना निर्णय बताव्यो. The election cannot be held in a situation like this, as the atmosphere is not become normal. We cannot hold a free and fair election. This is the unanimous decision of the commission, and everybody should honor it also. आगामी दिवसों में राज्यभर में आ प्रकार सम्मेलनों योजीने राष्ट्रवादी कांग्रेस गुजरात में પોતાનો પગ પેસારો કરવા માંગે છે. हनीफ खोखर, अल्फा समाचार, अमरेली.